नमस्ते विद्यार्थी मित्रों, आजनो आपणो विषय छे कल्लोळ धोरण बे, अने आजे आपणे पाठ જોઈશું છ પર્વતનો મુરબ્બો। આપણા પાંચ પાઠ પૂરા થયા પ્રથમ સત્રમાં અને હવે આપણે દ્વિતીય સત્રમાં જઈ રહ્યા છીએ। તો દ્વિતીય સત્રમાં આપણે છઠ્ઠો પાઠ પર્વતનો મુરબ્બો એ આપણે જોઈશું। પર્વતનો મુરબ્બો પર્વત નામનો એક બળદની વાર્તા છે અને મુરબ્બો એટલે કે છુંદો, આપણે કેરીનું એ બરાબર। તો અહીંયા મુરબ્બાની મજા એ આપણે ગીતડું અહીંયા જોઈશું। તો અહીંયા જુઓ ત્રણ ઉંદર છે, જુઓ મુરબ્બો ખાય છે। મુરબ્બો એટલે કે છુંદો, જે આપણે કેરીનામાંથી બનાવીએ છીએ એ છુંદો। તો જુઓ બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર। બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર। બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા વરણીમાં જરી ન મનમાં બીક। બચ્ચા માટે ઘરે થોડો લઈ જઈએ તો ઠીક, ઊંધે માથે પડ્યા વરણીમાં જરી ન મનમાં બીક। શેઠે આવી પૂંછડી ઝાલી, ખેંચી કાઢ્યા બહાર, ચૂ ચૂ કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમ માર। શેઠે આવી પૂંછડી ઝાલી, ખેંચી કાઢ્યા બહાર, ચૂ ચૂ કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારમ માર। બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બચ્ચા વળગી દિલે ચાટે મુરબ્બો રસદાર। બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, બચ્ચા વળગી દિલે ચાટે મુરબ્બો રસદાર। ચૂ 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 મુરબ્બો રસદાર, ચૂ 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 મુરબ્બો રસદાર। તો હવે બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદર ચાર, એટલે જુઓ ચાર અહીંયા ઉંદર છે, એક બે ત્રણ ચાર, આ ચાર ઉંદર છે। એ બરણીમાં એક શેઠ છે, દુકાનમાં મુરબ્બાની એટલે સુંદાની બરણી પડેલી છે, એમાં છુંદો ભરેલો છે। તો એ દુકાનમાં ચાર ઉંદર છે, એટલે કે બહુ બધા ઉંદર છે, એમાં ચાર ઉંદરો છે। એ ઉંદરો બરણીનો મુરબ્બો એટલે કે બરણીનું ઢાંકણું ખુલ્લું જોઈ આવ્યા, જે શેઠ હાજર નહોતા ત્યારે બરણીના ઢાંકણું ખુલ્લું હતું તો બરણીમાંથી મુરબ્બો ખાવા લાગ્યા। હવે ઉંદરો ખૂબ ધરાઈ ખાધો પોતે ખાઈને કર્યો વિચાર। હવે ઉંદરો શેઠ હાજર નહોતા, એટલે જુઓ બરણીમાં જઈને કેવા ઉંદર મુરબ્બો ખાવા લાગે છે અને ખૂબ ધરાઈને મુરબ્બો ખાઈ લીધો, અને ખાધા પછી એ લોકોએ કર્યો વિચાર, બચ્ચા માટે ઘેરે થોડો લઈ જઈએ તો ઠીક। હવે ઉંદરોને વિચાર આવે છે કે આપણે આપણા બચ્ચાઓ માટે, બાળકો માટે, ઉંદરના બચ્ચા હોય ને નાના નાના, એમની માટે થોડો મુરબ્બો લઈ જઈએ તો એ પણ ખુશ થઈ જશે। ઊંધે માથે પડ્યા બરણીમાં જરીને મનમાં બીક, તો પાછા બે ઉંદર જુઓ, ઊંધા માથે જુઓ એક આ અને આ, બે ઉંદર ઊંધા માથે બરણીમાં પડ્યા એટલે આખા બરણીમાં પડ્યા, એટલે મુરબ્બો એમના શરીર ઉપર ચોંટી ગયો અને થોડો મુરબ્બો તે ભેગો કરવા માંડ્યા પોતાના મોઢામાં। હવે એટલામાં શું થાય છે, શેઠ આવી જાય છે। શેઠે આવી પૂંછડી ઝાલી, ખેંચી કાઢ્યા બહાર, તો શેઠે એટલામાં શેઠ આવી જાય છે અને જોવે છે કે મુરબ્બામાં ઉંદર પડેલા છે, તો શેઠે પૂંછડી ઝાલી, એમની આમ પાછળની પૂંછડી પકડીને બંને ઉંદરોને ખેંચીને બહાર કાઢીને ફેંકી દીધા। તો ચૂ ચૂ કરતા બધાએ ત્યાંથી ભાગ્યા મારા માર। હવે ત્યાંથી ચૂ ચૂ કરતા ઉંદર કેવું બોલે, તો ઉંદર ચૂ ચૂ બોલે, તો ચૂ ચૂ કરતા બધાએ ત્યાંથી ભાગી ગયા। બરણીનો મુરબ્બો લઈને આવ્યા ઉંદર ચાર, હવે જે ઉંદર અંદર પડ્યા હતા મુરબ્બામાં, તો મુરબ્બામાં જે રસો હોય છુંદાનો એનો એની પીઠ પર ચોંટી ગયેલો, બધે ચોંટી જાય ને એ બધો વળગેલો ઘરે લઈને આવ્યા, તો ઉંદરના બચ્ચા એમને પીઠ પર ચાટવા લાગ્યા અને એમને પીઠ પર બધો ઘોડ્યો ઘોડ્યો જે લાગતો હતો મુરબ્બાનો રસ એ એમના બચ્ચા ચાટીને ખાઈ ગયા। બચ્ચા વળગી દિલે ચાટે મુરબ્બો રસદાર, જોવો
बच्चा दिले एटले के शरीर पर चौटीने बधो मुरब्बो चाटवा लाग्या रसदार चूचू मुरब्बो रसदार एटले बाळको अने बधा उंदर बोले चूचू एटले के मुरब्बो रसदार हतो। मजा आवीने नानकड़ी वार्ता सांभळवामां। तो आ तमारे जे गीतड़ू छे ए तमारी नोटमां गुजराती कल्लोलनी नोटमां एक वखत सारा अक्षरे लखी लेवानुं छे, बराबर। हवे આપણે આ જોઈએ લેક્ચર પહેલું છે આપણું, ધ્યાન રહે। કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો, ક્યાં જુઓ છો? તો કોઈ એકનું પાત્ર આપણે ભજવાનું છે। અહીંયા જુઓ કોણ છે, આ પહેલો માટલા ગોલ્ફીવાળો, કોણ છે? માટલા ગોલ્ફીવાળો। તમે માટલા ગોલ્ફી ખાધી છે? ખાધી છે ને? હા, તો માટલા ગોલ્ફી કેવી લાગે? સારી લાગે ને? તો માટલા ગોલ્ફીવાળો, તો અહીંયા જુઓ પ્રશ્ન પૂછ્યો છે આ કોણ છે, તો બોલો। તો અહીંયા તમારે લખવાનું માટલા ગોલ્ફીવાળો છે। ક્યારે જુઓ છો? તો એને આપણે બપોરે જોઈએ છે, સવારે વહેલા એ આવે નહીં આવે। ક્યાં જુઓ છો? તો તમે જ્યાં જોતા હોય ત્યાં અહીંયા લખી શકાય ખાલી જગ્યામાં। તો લખવાનું ઘર પાસે અમે જોઈએ છીએ। હવે અહીંયા બીજા નંબરવાળું જુઓ કોણ છે, કાચિયો। કાચિયો એટલે શાકભાજીવાળો, બરાબર। શાકભાજીવાળો જો એના શાકભાજી બટેકા છે, કોબીજ, રીંગણ, ડુંગળી છે, ફ્લાવર છે, કેટલું બધું છે એ વેચતા હોય એને કાચિયો કહીએ છીએ આપણે, અને એ શાકભાજીવાળો પણ કહેવાય। હવે અહીંયા પ્રશ્ન કર્યો છે કોણ છે, તો તમારે અહીંયા લખવાનું શાકભાજીવાળો કે કાચિયો, બંનેમાંથી કોઈ બી એક લખી શકાય। ક્યારે જુઓ છો શાકભાજીવાળો? તો શાકભાજીવાળો માર્કેટમાં ક્યારે જોવા મળે છે તમને? સવારે કાં તો સાંજે જોવા મળે છે। ક્યાં જુઓ છો? તો બજારમાં। આ રીતના તમારે લખી લેવાનું। હવે આપણે ત્રીજું જોઈશું, આ કોણ છે, આને ઓળખો છો મિત્રો? બાળકો આને ઓળખો છો તમે, આ કોણ છે? હા, પોલીસ છે। કોણ છે? પોલીસ। તો અહીંયા લખવાનું આ પોલીસ છે। ક્યારે જુઓ છો? તો ગમે ત્યારે, પોલીસ તો ગમે ત્યારે જોવા મળે, રાત્રે પણ જોવા મળે। કોઈ એવો કેસ થયો હોય તો પોલીસ રાત્રે, સવારે, સાંજે કોઈ પણ ટાઈમે જોવા મળે છે। તમે રસ્તા પર, ચોકડી પર પણ જોતા હશો। ક્યારે જુઓ છો? તો ક્યાં જુઓ છો? પોલીસ અંકલને તમે ક્યાં જુઓ છો? તો પોલીસ સ્ટેશનમાં પોલીસ જોવા મળે છે। હવે આ કોણ છે, આને ઓળખો છો તમે? ખભા પર પાવડો છે, જુઓ। આ ખેડૂત છે। તો અહીંયા પૂછ્યું છે કોણ છે, તો અહીંયા લખવાનું ખેડૂત। ક્યારે જુઓ છો? તો ખેડૂત તો દિવસે જોવા મળે, રાત્રે તો આરામ કરે ને। ક્યાં જુઓ છો? તો ખેડૂતને ખેતરમાં જોઈએ છીએ। હવે આ કોણ છે, તમે ઓળખો છો? આને ઓળખો છો? બહુ સરસ। કોણ છે? તો દૂધવાળો છે। ક્યારે જુઓ છો? તો દૂધવાળાને આપણે સવારે જોઈએ છીએ, સાંજે કોઈ દૂધવાળો દૂધ આપવા આવે ના આવે। પછી એને ક્યાં જોઈએ છો? તમે જ્યાં જોતા હોય ત્યાં લખી શકો, શેરીમાં, પછી ડેરી પર, જ્યાં જોતા હોય ત્યાં। તો અહીંયા લખવાનું ક્યાં જુઓ છો, તો શેરીમાં જોઈએ છે। પછી આને તમે ઓળખો છો, આ કોણ છે? કોણ છે? ટપાલવાળો? નહીં, પેપરવાળો, જે પેપર સવારે વર્તમાન પત્ર આવે છે છાપાવાળો, એ પેપરવાળો છે। તો કોણ છે? તો અહીંયા લખવાનું પેપરવાળો કાં તો છાપાવાળો લખી શકાય। ક્યારે જુઓ છો? તો પેપરવાળો સવારે જોઈએ છે, સાંજે પેપર આપવા આવે ના આવે। ક્યાં જુઓ છો? તો ઘરની પાસે। આ બધા જવાબ તમારે તમારી ચોપડીમાં પૂરી લેવાના છે। આપણો પેજ છે 73, બરાબર। તો આ 1, 2, 3, 4,
અને આ પાંચ અને છ એ છ કામવાળા છે જે એ લોકો પોતાનો કયો કયો ધંધો કરે છે એ તમારે તમારી નોટમાં લખી લેવાનું છે. એક કરીને માટલા ગુલફી કોણ છે તો માટલા ગુલફીવાળો આ પ્રશ્ન છે એનો જવાબ છે બરાબર એમ તમારે લખવાના છ એ છ તમારી ગુજરાતીની નોટમાં લખી લેવાનું ફરજિયાત છે. ધ્યાન રહે અક્ષર સારા કાઢીને લખવાનું છે, કોઈ વાલી મિત્રોએ લખવાનું નથી. ઓકે, થેન્ક યુ.